માતાજી ને ભેળીયો ચડાવવાનો, કારણ કે આ માનો આભૂખ ચડો છે. આ ભેળિયાનો મતલબ હું છે તણ વરહે હોય. હવે માણા તમે હાયલું મૂકી દીધી છે, સમજી ગયા ને તમે? આ માનો ઓઢણ છે, આ માને ઓઢાડવામાં આવે છે. તો આ તો બધા મીડ્યા છે ઓઢવા, આનું બહુ પાપ છે. અને ત્રણ વર્ષે 12 મહિને એને ઓઢાડવાનો આવે, પછી એ ભેળીઓ બદલાવાનો આવે, એ ભેળીઓ પછી પાણી ન પધરાવાય, એને ધરતીના ખોળે અર્પણ કરાય. જેમ આપણે સામે જુઓ 2 કરોડના ભેળીયા પધરાવ્યા છે સામે, એ પછી તમે બતાવજો આ સામે અહીંયા આ વસ્તુ એ છે. હવે અમે શું કરે, ભેળીયા લઈએ અને પછી એને ભેળીયા અડધા ભાવમાં દુકાને દે, નહીં નહીં ભેળીયા સડે એને પછી વેચાય બાપુ. આ એક ધંધા કરી નાખ્યા છે, આ ધંધો છે. ભેળીઓ 12 મહિને ચડે માને, તે મોગલ આપણા ઘરે પૂજાતી હોય તો જ. આનું મહત્વ જાણતા નથી કોઈ મોગલ, એટલે શું આ વસ્તુની કોઈ ખબર જ નથી. આપણી દીકરી છે, આપણે 12 મહિને લુગડા લઈ છે ને, આ આઈને 3 વર્ષે તરવેડો, એટલે તરવેડો જ કોઈ ઓઠવાની વસ્તુ નથી, અને પૂજા કરવાની વસ્તુ છે આ, સમજી ગયા ને તમે? આ માનો કરિયાવર છે, ગઢવીને ખબર નથી, દરબારોને ખબર નથી, આ પૂજા છે માની, એ કરિયાવર છે. આપણે દીકરી લગ્ન કરી તો પગથી માથાનું લઈને હવે મંડ્યા ઓઠવા, ઓલા કાળા બિલાડા જેવા હોય ને, એમાં પાસે આંજણ આંજણ હોયરો આંજે, એ જ ખબર નથી હોયરો કોણ આંજે, આંજણ કોણ આંજે, આ કાકી કેને હોય, ચારણની દીકરી ના હોય જ નહીં, સમજી ગયા ને? આ ભૂતડાને ભંડારી દીધા છે મોગલે, કહી છે નામ લેતા ભૂત ભાગી જાય. મોગલ ક્યાંય જાતી જ નથી, જો માણા કહેતા હોય ને એને મારી પાસે મોકલજો. આ ઘણા કે ઘણા ધૂણે ને બાપુ શું કે હું કબરાવવાળી, કે અહીંયા હું ડાયટો છે કબરાવવાળી છે ને અહીંયા શું છે, આ બધી અંધશ્રદ્ધાયું છે. સવારમાં એક તમારી નજર અમે એક બાઈને બહાર કાઢી મૂકી જોયું ને, કાંકે હાથું હતું, કાંકે બાઈને ઘરની ગો હતી અહીંયા કાઢો આવી, સમજી ગયા ને? અમુક તો એટલા હાટે ધૂણે છે, બહુ તકલીફ પડે છે. ધૂણે એને માનવાને એને પકડાવી દેવાના, જિંદગી બગાડી નાખી છે દીકરીઓની. ભૂવો એટલે પાડો, અમારી ભાષામાં પાડો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અને આ વિડીયો બધે જ આવો જોવે, ધૂણે નહીં પાડો, કેટલી દીકરીઓની જિંદગી બગાડી નાખી છે. ક્યાંક દીકરીઓ ટૂંપા ખાધા દવા પી ગઈ, એટલે હું આ વિડીયા દ્વારા કહું છું, આવા કોઈ ભોપા ભારડીઓને પકડાવી અને જાહેરમાં સરઘસ કાઢો. હાચા છે એ બહાર જ નથી જતા, સમજી ગયા ને? આ દુનિયા આવે છે ને મોગલના ધામે, આપ જાણો છો બધા, હજારો માણસ આવે છે, આ કોઈ સ્વીકારતી નથી. સોના ચાંદી ભેળિયા લેવાને, આ પછી મારા દીકરા શું કરે, વેચી દે, વસ કાઢી નાખે છે મોગલ. આ ધંધો કર્યો કહેવાય, શું કર્યો કહેવાય? આ ધંધો કરે છે. એટલે માનો ભેળિયાનું પ્રતિક એક છે કે માનું ઓઠણું છે, આની પૂજા થાય, આ ઓઠવાની સીધ નથી. 12 મહિને કે 3 વર્ષે બદલાવાનો હોય ઉતારો, એટલે એને પાછળ ધરતીના ખોળે પધરાવવામાં આવે, આ ઓઠે અને હાથમાં કડા પહેરે. તું શું બાય માણસ છો? પછી શું કહે, હું ભૂવો છું, અહીંયા કેટલા આવે છે, તકડું છું, ભૂવો હું કામ થશે, ભૂંડી ન લાગીશ, માનો ભગત થવાય. કારણ નરસિંહ મહેતા બાપુ ભગત હતા, 52 કામ કર્યા, ભગવાન કૃષ્ણ નહીં, 52 કામ કર્યા. આ વસ્તુનું માનતો, અને ચારણની દીકરી વાતું જ કરી છે. નાગભાઈ ધૂણ્યા નહોતા, ખોડિયાર ધૂણ્યા નહોતા, પીઠળ નથી ધૂણી, આ તો એક ધંધા લઈને બેસી ગયા છે. હા, ચારણની દીકરીને પલ આવે, પણ એ સેકન્ડ હોય એની, સમજી ગયા ને? એ સેકન્ડ જ હોય એની. અમુકને પાણી સાટો તોય બંધ ન થાય, અડધી કલાક ધૂણે ભૂર્યું લઈ જાય છે. આ વસ્તુ છે, એક જ વસ્તુ છે, માસ અને આમાં ન આવે, સમજી ગયા ને? આજે ધૂણે છે, માતા નડે છે, પિતૃ નડે, એને મારી પાસે મોકલજો. બને એટલા બ્રાહ્મણો નજીક રાખો, એની પાસે હવન કરાવો, પૂજા પાઠ કરાવો, બ્રાહ્મણો પાસે કથા કરાવો, દેવી ભાગવત વચાવો, શિવપુરાણ વચાવો, પારાયણ વચાવો, ભાગવત વચાવો, બ્રાહ્મણો પાસે બંને એટલું બ્રાહ્મણ પાસે આ વસ્તુ કરાવી, સમજી ગયા ને? બ્રાહ્મણની ખેતી છે આ. હવે માણસ જેવું હોય મને વાંચવા, અને અમે જાહેર કહી છે ગઢવી કે વ્યાસપીઠ બ્રાહ્મણનું છે, બ્રાહ્મણ વાંચે બીજા સાંભળતા હોય, બધા હાલી મોલી મીડ્યા બે હવાની માથે, હું લાઈવ દ્વારા કહું છું ને, વ્યાસપીઠ કેનું છે, બ્રાહ્મણો તો હાલી મોલી મીડ્યા બે હવા માથે, શોભતું શોભે. જે આપણા ઋષિઓ હતા, ગાંડા હતા, રાજાઓ મહારાજાઓ એની પાસે આવતા, એને દક્ષિણી આપતા ઋષિઓ. શું દક્ષિણા આવતી? આપતા એને કે બેટા આ દક્ષિણા આપવું, આજથી ના તું આ કાર્ય કરજે, તું પૂજાપાઠ કરજે, તું ભગવાન સૂર્યને જળ ચડાવજે,
કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય લેજે, કોઈ તું તળાવ બનાવજે, વાયુ બનાવજે, ગાયુંના દાન કરજે, ભૂમિના કરજે, આવું કરતા બરાબર. હવે અત્યારે ધંધા થઈ ગયા છે. અરે અહીંયા કેટલા, હું ભૂ અમે કીધું રવા દો, પ્રજા ગાંડી થઈ જશે. માનો ભગત થવાય, આ એક જ ધામ એવું છે મોગલનું, તમને હાથું કહે છે. આ વડવાળી જો, એક બાજુ હનુમાન બેઠા છે અને બીજી બાજુ ચારણ, બે દખણાદા બેઠા છે. એને કોઈક તેલ ચડાવે મેળ પડે, મને કોઈક બીડી પાય મેળ પડે છે. આ વસ્તુ પણ અંધશ્રદ્ધા નહીં. મોગલને કાંઈ જોતું નથી. સમાજ છે આ મોગલનું ઘરાણું, જુઓ ફેરવો આની વાત કેમેરો. આ બધા મોગલના ઘરાણા છે. દીકરા દીકરીઓ નિયાણીઓ આ બધા માના આભૂક્ષણો છે. આ જે બેઠા ની માને શું કરવું છે? માં તો તમારા ભાવની ભૂખી છે. આપ કઈ ધૂપના ધુમાડે આવજો, માં ધૂપની ભૂખી છે. બને ત્યાં સુધી હિન્દુની પરંપરા છે ધૂપ ફેરવો ઘરમાં, ધૂપ ગુગળ ઘીનો, અગરબત્તીની ધૂપ. કારણ કે ધૂપ છે ત્રણ ભગવતી છે, એમાં બે પગને દાંડી છે, ત્રિશુલનો આકાર છે. એમાં ધૂપ કરો. ગુગળ ગાયનું ક્યાં, ડબલાનું નહીં હોય. રામદેવજી ધંધો કરે છે, આ ગાયુંના રોજ ડબલા મોઢે બેસે છે, ઘી નથી એ ધંધો છે બરોબર. ગાયનું ઘી, ડબલાનું નહીં. હવે ડબલાનું કે 400 રૂપિયાનું ખાવાનું છે અને 100 રૂપિયાનું માતાજીને, તમે વિચાર કરો. આપણે માતાજીને માંદા પાડી છે, આપણે ખાવાની જરૂર છે ખરેખર? શું કામ આ બધા ધંધા લઈને બેઠા છે? ગા રહી નથી, ગાના ઘી. અમારે અત્યારે યજ્ઞ કરે, અમે 3 મહિના દોડી તો હવે ઘી થયું. તો હું બધાને કહું છું, બને એટલું તમે પૂજાપાઠ કરાવો, બ્રાહ્મણોનું ધ્યાન રાખો અને ધર્મનું રક્ષણ કરો. આ ભેળીઓનો મતલબ આ છે બરાબર. અને બહુ તમારે થાય કે મારે ભેળીઓ ઓઢાડો, તો દીકરીને એક જોડ લુગડા આપી દો, મોગલ બે ભેળીયા માને છે. આને કાંઈ જોતું નથી. પણ કોઈ અંધશ્રદ્ધામ જવું નહીં બાપ. બાઈ બિચારી રાડ્યું નાખશે, ક્યાં ગઈ તાર ઘરવાળી? બેટા ઉધોડો લે દેશી પૈસા, દેશી ઉધોડા સમજી ગયો ને કે કામે જા કઈ બાપુ કીધું. ના ના, તો પછી લગ્ન કર્યા બાઈ હું સમજુ. વાહ, તારો પગાર કેટલો બેટા? 5000. હું કઈ ન વળે બેટા, ભાડે રહ્યો છો, ઘરનું છે. અરે અરે, તારા કામે સોટી જા બેટા. હા, કામે સોટી જા બેટા, માની કૃપા છે નો. હાલો કમાતા નહીં, તું તારો પોરાનો ધંધો કર ચાલુ, તારો ધંધો કર ચાલુ. દરજી છો ને? હા, કરજે દરજી ને ધંધો. ના ના, ખોટી વાત છે, તારું મન નો ડગાવતો, નકર કઈ નહીં રે. પાણી લેતો જ હમે. હાલો હાલો બેટા, આ બધી અંધશ્રદ્ધા છે. આ લગ્ન કર્યા આમ ન કરો, બાયું ભર વાંગી નીયું જાય કે આ ખોટી લો નથી કઈ કરતો.